નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. હત્યાની કોશિશનો ગુનો, રિવોલ્વર કબજે લેવાય. કોર્પોરેટર ભેસાણીયાના પુત્ર દિવ્યેશે લેબર કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ કર્યું. પિતાએ કહ્યું રિવોલ્વર ચેક કરતો હતો. જહાંગીરપુરા કોસાડ વોર્ડ નંબર 1ના ભાજપના કોર્પોરેટર અજીત ઈશ્વર પટેલના પુત્ર દિવ્યેશે લાયસન્સવાળી રિવોલ્વરથી લેબર કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ કર્યું હતું. જો કે ગોળી દિવાલમાં વાગી હતી. કોઈએ 100 નંબર પર કોલ કરી દેતા પાલ પોલીસ દોડી આવી હતી અને દિવ્યેશને ઝડપી રિવોલ્વર કબજે કરી હતી. પાલ ગૌરવપથ આવાસમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાભોરે ફરિયાદ આપતા પોલીસે દિવ્યેશ પટેલ સામે હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટની કલમ એટ્રોસિટીનો ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે દિવ્યેશ ભેસાણમાં ઈશ્વર કૃપા અપાર્ટમેન્ટ બનાવી રહ્યો છે. બુધવારે સાંજે તેની અલ્પેશ સાથે સાઇટ પર બાંધકામને લઈ માથાકૂટ થઈ હતી. કોન્ટ્રાક્ટરને જે કામ આપ્યું તે પૂરું કરી દીધું. વધારાનું કામ બાકી રહેતા દિવ્યેશે મારામારી કરી 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. કોર્પોરેટરના પુત્ર દિવ્યેશને રિવોલ્વરનું લાયસન્સ કેવી રીતે મળી ગયું તે તપાસનો વિષય છે. આ માટે તેણે પોલીસમાં કારણ શું બતાવ્યું જેવી બારીકાઈથી તપાસ કરાય તો ઘણું બહાર આવી શકે છે. આ બાબતે કોર્પોરેટર અજીત પટેલ સાથે વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે મારા છોકરાએ નવી નવી રિવોલ્વર લીધી છે. આ રિવોલ્વર ચેક કરવા હવામાં ફાયરિંગ કર્યું હતું, બાકી કશું થયું નથી. જી સર, ફાયરિંગની ઘટના બની છે, શું છે વિગત? અત્યારના સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 1 નવેમ્બર 2023ના રોજ આઈપીસી કલમ 307-323, આર્મ્સ એક્ટની કલમ 30 તથા એસસી એસટી અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ 325 મુજબ એક ગુનો દાખલ થયેલ છે. જેની વિગતો જોતા ફરિયાદી અલ્પેશ કલમભાઈ ભાભોર, કે જેઓ ચણતર પ્લાસ્ટરનું કામ કરતા હતા અને આ સાઇટ પર આ કામના આરોપી દિવ્યેશ અજીતભાઈ પટેલ, કે જેઓ પિસ્તોલ જેવું હથિયાર કાઢી વિભત્સ ગાળો બોલી ધક્કામુક્કી કરી અને તેઓને માર મારી અને ધક્કામુક્કી કરેલ છે, જેની કાયદેસરની ફરિયાદ દાખલ થયેલ છે અને જેની વધુ તપાસ ચાલુ છે. ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે? ફાયરિંગ થયેલ છે, પણ કોઈ જાનહાની થયેલ નથી. સાહેબ, કોણ છે આ વ્યક્તિ ફાયરિંગ કરનાર? જેની ફરિયાદી અલ્પેશ કલમભાઈ ભાભોર છે અને આ કામના આરોપી તરીકે દિવ્યેશ અજીતભાઈ પટેલ છે.